પાલનપુરમાં એક એવી પોસ્ટ ઓફિસ છે જ્યાં પોસ્ટ ઓફિસમાં કામ અર્થે જવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. 5 રૂપિયાની ટપાલ લેવા જવા માટે 10 રૂપિયા ચૂકવવા પડે છે. ખુદ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પણ ફરજ બજાવવા માટે 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. જાણીને નવાઈ લાગે કે પોસ્ટ ઓફિસમાં જવા માટે પણ ચાર્જ ચૂકવવો પડે. વાત છે પાલનપુરની RMS પોસ્ટ ઓફિસની. તો આ પોસ્ટ ઓફિસમાં 5 રૂપિયાની ટપાલ લેવા જવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. પાલનપુર રેલવે જંકશનની બહાર પહેલા RMSની પોસ્ટ ઓફિસ કાર્યરત છે. વર્ષોથી રેલવે જંકશન બહાર પોસ્ટ ઓફિસમાં ટપાલ અથવા પાર્સલ લેવા આવવા માટે અલગ રસ્તો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી DFCC દ્વારા રેલવે ટ્રેક નખાયો છે અને રેલવે જંકશન પર જવા માટે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવાયો છે, જેને લઈને પોસ્ટ ઓફિસમાં જવા માટેનો રસ્તો કે જે પ્લેટફોર્મ ઉપરથી થઈને જવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જવા માટે ફરજિયાત પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. દરરોજના 50-100 જેટલા પોસ્ટ ઓફિસના ગ્રાહકો પરેશાન થાય છે. અલગ રસ્તો ન હોવાના કારણે 10 રૂપિયા રેલવે પ્લેટફોર્મ પર ટિકિટ અને 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવીને જવું પડે છે. મહત્વની બાબત એ છે કે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સ્ટાફને પણ ચાર્જ ચૂકવવો પડે છે. પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી રેલવેના પાર્કિંગમાં 20 ચાર્જ પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ ચૂકવે છે. આમ ફરજ બજાવવા માટે પણ ચાર્જ ચૂકવીને જવું પડે એવી રેલવે પોસ્ટ ઓફિસની પરિસ્થિતિ છે. રેલવે પોસ્ટ ઓફિસમાં ટપાલ પણ આવતી હોય છે અને લોકોના પાર્સલ પણ આવતા હોય છે, જે ટપાલ લેવા માટે અને પાર્સલ છોડાવવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને જ જવું પડે છે. ઘણા બધા કિસ્સામાં તો 5 રૂપિયાની ટપાલ હોય તો 30 રૂપિયાની રેલવે પ્લેટફોર્મ ટિકિટ અને પાર્કિંગ ચાર્જ ખરીદી કરવી પડે, જેને લઈને લોકો પરેશાન થાય છે. જ્યારે રેલવે પોસ્ટ ઓફિસમાં જવા માટે અંડરગ્રાઉન્ડ નારું હોવાથી સિનિયર સિટીઝન પણ પરેશાન થાય છે, ત્યારે લોકોની માંગણી એ છે કે પોસ્ટ ઓફિસમાં જવા માટે એક અલગ રસ્તો બનાવાય, જેથી તકલીફો પણ ન પડે અને ચાર્જ પણ ન ચૂકવવો પડે. રેલવે વિભાગના નિયમ તો કડક હોય જ છે, પરંતુ પોસ્ટ ઓફિસની પરિસ્થિતિનું એ નિર્માણ થયું છે કે પોસ્ટ ઓફિસના ટેકનિકલ બાબતો હોય, કોમ્પ્યુટર, CCTV અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ રિપેર કરવાની બાબત માટે પણ અવારનવાર ટેકનિશિયનને પણ ચાર્જ ચૂકવીને આવવું પડે છે. ફરજિયાત પ્લેટફોર્મની ટિકિટ લીધા સિવાય ટેકનિશિયનને પણ પોસ્ટ ઓફિસમાં એન્ટ્રી મળતી નથી અને વધારાનું તેનો વાહનનું પાર્કિંગનો ચાર્જ પણ ચૂકવવો પડે છે. અચૂક રણાવાસિયા, JDSTV, બનાસકાંઠા. DA પહેલાં તો DFCC લાઇન નહોતી અને અત્યારે DFCC લાઇન બની ગયા પછી અંડરગ્રાઉન્ડથી પબ્લિકને આવવું પડે અમારી ઓફિસમાં, અને બીજો ઉપરનો જે રસ્તો છે, જે શું કહેવાય એને, ઉપરના પ્લેટફોર્મ સાઈડ થઈને આવે, એટલે બંને સાઈડથી જે અહીંયા RMS ઓફિસમાં રજિસ્ટર, સ્પીડ પોસ્ટ કે કોઈ બી બુક કરવા માટે આવે તો એને પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે. પ્લેટફોર્મ ટિકિટનો પહેલાં 10 રૂપિયા ચાર્જ હતો, અત્યારે 50 રૂપિયા ચાર્જ છે. પહેલાં પ્લેટફોર્મ ટિકિટ લેવી પડતી હતી કે ક્યાં? પહેલાં જે આ લાઈન નથી બની DFCCની, એના પહેલાં જે અમારી જે ઓફિસ છે એ બુકિંગ કાઉન્ટર અમારે 12 સાઈડમાં હતું, એટલે ત્યાં આ વસ્તુ પ્લેટફોર્મ ટિકિટનો ઉપયોગ નહોતો કરવો પડતો. એટલે પબ્લિકને માનો કે ઓર્ડિનરી ટપાલ 5 રૂપિયામાં આપવાની હોય તો એ 5 રૂપિયામાં જ લાગતી. અત્યારે એ 5 રૂપિયાની ટિકિટ, એના અલાવા પ્લેટફોર્મની ટિકિટ, બંનેનો ચાર્જ થાય એને. એટલે 5 રૂપિયાની ટપાલ માટે 50 બીજા ખર્ચ, બીજા ખર્ચવા પડે. આના માટે આપણે રજૂઆત કરી કેટલા લોકોને? અમે અમારી જે ડિવિઝન ઓફિસ છે અમદાવાદ ખાતે, નવરંગપુરા ખાતે, ત્યાં પણ અમે જાણ કરેલી છે, લેખિતમાં રજૂઆત બી કરેલી છે. RO ઓફિસ શાહીબાગ ખાતે બી, જે PMG ઓફિસ છે, ત્યાં પણ અમે લેખિતમાં જાણ કરેલી. અમારા ઉપલા અધિકારીઓ પણ લેખિતમાં લખાણ લખેલું છે, અને એના પછી ગુજરાત સર્કલમાં પણ એ લોકોએ લખ્યું છે. એટલે અત્યારે જે પોસ્ટ ઓફિસની ટપાલ જે આવે અને જે જાય, એના માટે અમારે લોકોને એક, એ લોકોએ ઓટો રિક્ષા માટેની નાની વ્યવસ્થા કરી છે, તે જેથી કરીને
અન્ડરગ્રાઉન્ડ થી એ બેગો આવે છે અને એ બેગો જાય છે. કેટલા લોકો હેરાન થતા હશે? મિનિમમ 40-50 લોકો તો આવે જ છે બુકિંગ માટે આવે. એના અલાવા બીજા લોકો જે રજીસ્ટર ન્યૂઝપેપર માટે આવતા હોય, પછી સાદી ટપાલ નાખવા માટે આવતા હોય, લેટર બોક્સમાં પોતાની ટપાલ નાખવા માટે આવતા હોય, એટલે એમને હેરાન ગતિ તો હોય જ છે. હા, અમને પણ તકલીફ છે. અમારે જે પોતાનું એક તો આવવા જવા માટેના એ અંડરગ્રાઉન્ડથી એમાં આવવું પડે, બીજી વસ્તુ કે અમારા પોતાના વ્હીકલ છે એ સામેના બુકિંગની જગ્યાએ મૂકવા પડે છે. હવે એ બુકિંગની જગ્યાએ મૂકવા માટે અમારા જે સ્ટાફ મૂકવા જાય તો એને ચાર્જ ભરવો પડે. પ્લેટફોર્મ ટિકિટ તો જરૂરી છે, પ્લેટફોર્મ ટિકિટ તો ફરજિયાત છે, કમ્પલસરી છે. હું અહીંયા સીસીટીવી કેમેરાનું થોડું રિપેરિંગ છે એના માટે આવ્યો છું, પણ આગળ હું અંદર આવતો હતો એટલે પાર્કિંગની બી તકલીફ પડતી હતી, અને અંદર આવ્યા પછી બી જો જે કામથી આવ્યો તો હું એમના માટે બી કે તમારે કૂપન પેલી ટિકિટ અહીંયા નહીં લેવી પડશે, એટલે હું એમના કામેથી આવ્યો છું તો પણ મારે ટિકિટ લેવી પડે છે અને એમાં ખૂબ તકલીફ પડે છે. પહેલાં બહારથી બારોબાર આવી જતા હતા, હવે અંદરથી આવવું પડે છે એટલે ટિકિટ બી લેવી પડે છે, એટલે એના માટે કરીને થોડી સગવડતા કરો તો સારું છે. પહેલાં તો ટિકિટની કોઈ જરૂર પડતી નથી, ડાયરેક્ટ બારોબાર અમે અંદર કામ માટે આવતા